हैप्पी मॉर्निंग दोस्तों दोस्तों सूचक आंकनी चर्चा કર્યા બાદ આપણે આગળ વધી રહ્યા છે ચેપ્ટર નંબર 2 તરફ સુરેખ સહસંબંધ સુરેખ સહસંબંધમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરી છે કે સહસંબંધ કોને કહેવાય તો સહસંબંધ એટલે બે ચલો વચ્ચેનો કાર્યકારણનો સંબંધ એટલે સહસંબંધ આપણે તેના પ્રકારની પણ વાત કરી છે કે સહસંબંધના બે પ્રકારો છે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ બરાબર છે ત્યાર પછી આપણે આગળ ગયા કે સહસંબંધ એટલે શું તો સિમ્પલ છે બે ચલો વચ્ચે સહસંબંધ કેટલો છે તે દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહેવામાં આવે છે ત્યાર પછી આપણે વાત કરી કે સહસંબંધાંક શોધવાની રીતો કેટલી છે એટલે સહસંબંધના અભ્યાસની રીતો કેટલી છે તો સહસંબંધના અભ્યાસની રીતો છે વિકિરણ આકૃતિની રીત કાર્લ પિયર્સનની રીત અને સ્પીઅરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત તો દોસ્તો વિકિરણ આકૃતિની રીતમાં ફક્ત ને ફક્ત થિયરી છે ત્યાં દાખલા પણ પૂછવામાં આવે છે પરંતુ આલેખ પત્ર પણ દોરવામાં આવે છે જેની ચર્ચા આપણે પછીથી કરીશું આપણે આગળ વધીએ છીએ કાર્લ પિયર્સનની મેથડ પર દોસ્તો કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક એટલે બે ચલ વચ્ચે સહસંબંધ કેટલો છે તેનું સંખ્યાત્મક મૂલ્ય મેળવી શકાય છે અને એટલા જ માટે સંખ્યાત્મક મૂલ્યને આપણે સહસંબંધાંક કહીએ છીએ દોસ્તો જોઈએ તો કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક કેવી રીતે મેળવી શકાય છે ચર્ચા કરીએ કાર્લ પિયર્સની રીત દોસ્તો કાર્લ પિયર્સની રીતને ગુણન પ્રઘાતની રીત પણ કહેવામાં આવે છે એટલે આપણે એમ પણ લખી શકીશું ગુણન પ્રઘાતની રીત અથવા એમ કહી શકાય ગુણન પ્રઘાતની રીતની શોધ કોણે કરી હતી તો એ કાર્લ પિયર્સન તો સહસંબંધાંક આ 1/10 વડે ભાગાય ગયેલું છે એમ પણ લખી શકાય છે પછી ગુણ્યા 100 હોય તો
तो 100 भाग्या 10 लिखिए अथवा हमने 1/10 गुणिया से तो आने पर मैं पूछता हूं कि 1/10 वैसे 1/n सम ऑफ x - x बार y - y ना छेद में यहां पर ये लिखो छु वर्गमूल में 1/n सम ऑफ x - x बार स्क्वायर બીજા વર્ગમૂળ માં 1/n सम ऑफ y - y बार स्क्वायर। दोस्तों 1/n सम ऑफ x - x बार y - y बार ना छेद में 1/n कॉमन कर लिए बनने माथी जो 1/n कॉमन आ गई એટલે કે વર્ગમૂળ માં सम ऑफ x - x बार स्क्वायर બીજા વર્ગમૂળ માં सम ऑफ y - y बार स्क्वायर એટલે આ કેન્સલ થઈ ગયા। દોસ્તો હવે આપણી પાસે જે પદ બચે તે આમ છે કે r બરાબર सम ऑफ x - x बार y - y बार ના છેદમાં પહેલા વર્ગમૂળ માં सम ऑफ x - x बार નો વર્ગ અને બીજા વર્ગમૂળ માં सम ऑफ y - y बार। આ અંતિમ સ્વરૂપ છે કે જેનો આપણે ગણતરીમાં ઉપયોગ કરીશું। તમે જોયું છે કે મૂળ સૂત્ર આ છે બરાબર, એના પરથી આપણે ગણિતનો ઉપયોગ કરતા ગયા એટલે આપણે છેલ્લા સૂત્ર મળી જાય છે। દોસ્તો આમાંથી જ કોઈ એક પણ સ્વરૂપ પરીક્ષામાં આપી દે ટૂંકા દાખલા માટે, ટૂંકા દાખલા માટે સૂત્ર એવા છે, અન્ય સૂત્ર પણ સમજી લઈએ એટલે ટૂંકા દાખલા માટે, ટૂંકા દાખલા માટે જે સૂત્ર વપરાશે તે આમ છે। એક તો આ સૂત્ર વાપરી શકાય છે કે r બરાબર કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx ગુણ્યા s। બીજું સૂત્ર કે તમે સીધું કોવેરિયન્સ ઓફ xy એટલે સમ ઓફ x - x બાર y - y બાર ના છેદમાં n આવે છે તો n લખા અને આ બંનેના ઉસમાં લઈ લેજો, અહીંયા sx આવી ગઈ s હોય જાય, એક સૂત્ર આ બની જાય છે। આનો ઉપયોગ પણ ટૂંકા દાખલામાં થાય છે। અને બીજું છે કે r બરાબર સમ ઓફ સોરી સમ ઓફ xy - nx બાર y બાર ના છેદમાં n sx અને s। દોસ્તો આ ત્રણ સૂત્રો એવા છે જેનો ઉપયોગ ફક્ત ને ફક્ત ટૂંકા દાખલામાં જ થાય છે, લાંબા દાખલાઓમાં તેનો ઉપયોગ જોવા મળતો નથી। જ્યારે ટૂંકા દાખલાઓ આવશે ત્યારે ચર્ચા આપણે ખાસ કરીશું, પણ અત્યારે હાલ જે આપણને સમજ પડી ગયું છે તેની સાથે સાથે આપણે આ વસ્તુને પણ સમજી લઈએ તો એ થોડું સરળ બને છે। તો આ રીતે એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાઓમાં આગળ વધી શકીશું। દોસ્તો ટેક્સ્ટબુકમાં તમારી પાસે ઉદાહરણ નંબર 1 થી 4 પહેલી રીતના એટલે કે વિકર્ણ આકૃતિની રીતના દાખલાઓ છે। હું સીધો આગળ વધું છું કાર્લ પિયર્સનની રીત પર અને તેમાં સૌથી પહેલા આપણે ઉદાહરણ નંબર 5 ની ચર્ચા કરીશું। તો ઉદાહરણ નંબર 5 ના જે બે ચલ વચ્ચે સહસંબંધાન ગણવાની વાત કરવામાં આવી છે, પહેલા ચલને આપણે x વડે અને બીજાને y વડે દર્શાવીશું। બોર્ડ પર આંકડા લખેલા છે। પહેલી રીતનો ઉપયોગ કરવાનો હોય તો એ ફરજિયાત છે કે આપણે બંને ચલના મધ્યકો ગણવા પડશે, આપણે જોઈ લઈએ। સૌથી પહેલા મધ્યક એટલે x બાર બરાબર સમ ઓફ x ઓપન n બરાબર છે, એમનો સરવાળો કરીએ બરાબર તો લગભગ 231 આવે છે, ભાગ્ય 7 કરતા આપણને 33 મળે છે એટલે x બાર 33। y નો સરવાળો કરીએ એટલે y બાર બરાબર સમ ઓફ y ઓપન એન સમ ઓફ y નો સરવાળો 504 આવે છે, ભાગ્ય 7 કરતા આપણને 72 મળે છે। દોસ્તો જે રીત આપણે અત્યારે કરવા જઈ રહ્યા છે તે રીતનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરી શકાય જ્યારે બંને મધ્યકો પૂર્ણાંક હોય। આગળ વધીએ દોસ્તો, સૌથી પહેલી કોલમ બનાવીશું આપણે x - x માં એટલે કે મધ્યકમાંથી મેળવેલું વિચલન। તો આપણો x નો મધ્યક 33 છે તો આપણે x ની તમામ કિંમત મને 33 બાદ કરવાનો છે, તો 25 માં 33 બાદ કરીએ તો -8 આવશે, 38 માંથી બાદ કરીએ તો 5 આવશે, 30 માંથી તો -3 અહીંયા -5, 34 માંથી અહીંયા 1 અહીંયા 7 અને અહીંયા 3। દોસ્તો જ્યારે પણ મધ્યક બાદ કરીશું આપણો આ સરવાળો કેટલો આવશે? 0। જો સરવાળો 0 ન આવે તો આપણે એમ માનવાનું કે આપણે ગણતરીમાં ક્યાંક ભૂલ કરી છે, એ ભૂલને સુધારીને ગણતરીમાં આગળ વધી શકાશે। જે પ્રકારની ગણતરી આપણે x માટે કરી તે સેમ ટુ સેમ આપણે y માટે કરીશું એટલે સમ ઓફ એટલે y - y બાર, y બાર આપણો 72 છે એટલે y ની તમામ કિંમત માંથી 72 ને બાદ કરતા કરતા આગળ આવીશું તો 65 માંથી 72 એટલે -7, 75 માંથી 72 એટલે 3, અહીંયા -4, અહીંયા -2, અહીંયા 0, અહીંયા 7 અને 3, અહીંયા પણ આપણે મધ્યક બાદ કર્યું છે એટલે એનો સરવાળો પણ શું આવશે? 0 આવશે। આ બંને મધ્યકો વાળી કોલમનો ગુણાકાર કરીશું એટલે અહીંયા x - x બાર અને
y minus y बराबर ने गुणाकार એટલે 856 minus minus plus 515 412 512 આ 0 આ 49 અને આ 9 આ સરવાળો આવે છે 151 ત્યાર પછી જોઈએ તો x minus x bar ને જે કોલમ છે આ તેની તમામ કિંમતોનો વર્ગ કરીશું એટલે કે x minus x bar નો વર્ગ એટલે 8 નો વર્ગ 64 થશે 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 5 નો 25 1 નો 1 અહીંયા 49 અને અહીંયા 9 આ સરવાળો આપણને મળે છે 182 નેક્સ્ટ જોઈશું તો y minus y bar નો વર્ગ એટલે આ કોલમ નો વર્ગ કરીશું એટલે 7 નો વર્ગ 49 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 0 49 અને 9 અને આ સરવાળો આપણને મળે છે 136 દોસ્તો આપણે એ નીચેથી ગણતરી કરીશું સહસંબંધના સહસંબંધના એટલે સંકેતમાં r વડે દર્શાવવામાં આવે છે અને આપણું સૂત્ર છે કે સમ ઓફ x માઇનસ x બાર y માઇનસ y બાર ના છેદમાં પહેલા વર્ગમૂળમાં સમ ઓફ x માઇનસ x બાર નો વર્ગ બીજા વર્ગમૂળમાં સમ ઓફ y માઇનસ y બાર નો વર્ગ સમ ઓફ એટલે સરવાળો કરો તો x માઇનસ x બાર y માઇનસ y બાર નો થઈ આપણી પાસે 151 છે એટલે અહીંયા 151 ના છેદમાં પહેલા વર્ગમૂળમાં આવશે 182 અને બીજા વર્ગમૂળમાં આવશે 136 તો આ 151 ના છેદમાં દોસ્તો આ બંને સંખ્યાઓ નાની છે એટલે તમારે બંનેના અલગ અલગ વર્ગમૂળ ન કાઢવા હોય તો બંને સંખ્યાઓનો ગુણાકાર કરી શકાય છે અને એક જ વર્ગમૂળમાં લખી શકાય તો આ તમારે આવશે 24752 151 ના છેદમાં નું વર્ગમૂળ એટલે 157.33 આવે છે આ ભાગાકાર કરતા જવાબ મળે છે 0.6 એટલે r બરાબર 0.96 આ તમારો જવાબ છે દોસ્તો આપણો જવાબ હંમેશા માઇનસ 1 થી પ્લસ 1 ની વચ્ચે હોવો જોઈએ જો આપણો જવાબ 1 ની નજીક હોય તો બે ચલો વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે એમ કહી શકાય 0 ની નજીક હોય તો બે ચલો વચ્ચે ઓછો ગાઢ ધન સહસંબંધ છે એમ કહી શકાય જો 0.50 આવે તો બે ચલો વચ્ચે અંશતઃ ધન સહસંબંધ છે અથવા આંશિક ધન સહસંબંધ છે એમ કહી શકાય ટૂંકમાં તમે એટલું યાદ રાખી શકો 0.50 કરતા વધારે આવે તો વધુ ગાઢ અને 0.50 કરતા ઓછો જવાબ આવે તો ઓછો ગાઢ લખી શકે છે તો અહીં આપણે લખીશું અર્થઘટન બે ચલો વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ જોવા મળે છે બરાબર છે દોસ્તો તમારી પાસે ઉદાહરણ નંબર 6 છે સેમ ટુ સેમ તમે ગણતરી કરી શકશો બરાબર આશા રાખું છું કે કાર્લ પિયર્સનની આ રીત તમને સમજ પડી ગઈ હશે ફરી મળીશું થેન્ક યુ વેરી મચ